सत्यव्रतम् सत्यपरम् सत्यस्य योनि निहितम् च सत्ये सत्यस्य सत्यम् मृतसंज्ञनेत्रम् सत्यात्मकतया तमद्भुतम बालकमम भुजेक्षण चतुर्भुजम शंख गदार्युर्युधायुधम् श्रीवत्सलक्ष्मम् गलसौभिकौस्तुभम् पीताम्बर शान्द्रपयोदुशोभगम् धरती पुकारने लगी, गोपियां पुकारने लगी, आजा 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 नंदलाल જશોદાજી ને છોકરું આવવાનું છે એટલે જશોદાજી ના નણંદ ઘરે કામકાજ કરવા આવ્યા છે. નંદજી ના બેન જશોદાજી ના નણંદ. અને નણંદ એટલે શું ખબર ને બેનો? નણંદ એટલે સાસુ નો શિયાળી. નણંદ ન દદાતી આનંદ ઇતિ નણંદ, ન દદાતી આનંદ. એ ખુદ ની આનંદ માં નહીં રહી, ભાભી ને બી આનંદ માં. એ નણંદ આખો દિવસ ભાભી ની ચુગલી જ કર્યા કરે. માં ફ્રીજ માંથી કાઢી મૂકી તેને ખાઈ રહી હતી બેન. અને છે ને બેન, હું તેને આંબલી જ ખાતા દેખી મને લાગે છોકરી શીલગનારી છે. તો તું બી તો છોકરી થઈને શીલગી, તું કેમ નહીં શીલગી લે? નણંદ તમારી જેવી નણંદ નથી આ. અને એવી નણંદ, એવું પરિવાર હોય તો ત્યાં ભગવાન આવે પછી કોઈ દિવસ? ચુગલી વાળો પરિવાર માં ભગવાન આવે કોઈ દિવસ? આ સુનંદાજી એમ બધી ખુશ ઓરત હે આઈ જો કેવો ભાભી ને નણંદ નો સંબંધ. આતા સુનંદા ને જશોદા કો ઉઠા લિયા, નચા લિયા ભાભી, લાલો આવ્યો લાલ. ભાભી હે, થોડી સી પીડા હોય ને મુજે બુલા લેના, દુખ નહીં ભોગજે હે બાપ. એ ભાભી, છોકરો આવશે અને એ આવશે ને ભાભી, તું આંખ બંધ કરી લેજે, પેલા મને દેખવા દેજે. હું એની ફોઈ લાગુ ને
નીચેવાની નજર પડે તેવો છોકરો થાય, મારો મારો ભત્રીજો મારા જેવો થવો જોઈએ. ભાભી મેં તો ઉસકા નામ ભી નક્કી કરકે લાઈ, મેં ઉસકી ભૂઈ લગતી હું ના, મેં ઉસકી બુઆ લગતી હું ના, મેં ઉસકી ફૂફી લગતી હું ના, મેં ઉસકા નામ ભી નક્કી કરકે લાઈ હું, કનૈયા લાલ. કૈસો નામ રહ્યો ભાભી? હા જોરદાર સુનંદાજી. એવી સુનંદાજી આયા છે. શિયાળામાં મા ના ગર્ભમાં ગયા ભગવાન. ઉતાવળ નહી. અરે કોને બોલાવ્યો તમને? શિયાળામાં મા ના ગર્ભમાં આવ્યા હતા. શિયાળો ગયો ને ઉનાળો આવ્યો અને મુસળધાર નદી નાળા સરોવરમાં પૂર આવ્યું છે. નદીમાં પાણી 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 ભરાઈ ગયું છે. અષાઢ ચારમ મેઘમલારમ અંધારમ જલધારમ ભાદોર ધકારમ મયુર પુકારમ ચરિતાતારમ નિસ્તારમ નરહી સમારમ રસ અપારમ નંદ કુમારમ જલધારી ભગવાને સૌને યોગ માયા થી સોડાવી દીધા. કંસ મહારાજે 5000 પહેલવાન મૂક્યા છે. નાગી તલવાર લઈને ફરજો. આ વખતે ચોક્કસ મારો કાળ આવશે. આંખનું પલકારું બી નહીં લેજો, મટકું બી નહીં મારજો. કેમ કે કાળિયો આંખનો પલકારો ઝપકાવો ને એટલામાં ભાગી જાય. પલકારો ઝપકાવો તો અર્ધાને કહેજો તું આંખ ખુલ્લી રાખજો, હું ઝપકાવું છું. અને જેવો પેદા થાય મને ખબર આપજો. ભાગવાન કોશિશ કરે તો કાપી નાખજો. પહેરવાનો બી સુઈ ગયા, એ ચોકીદારો બી સુઈ ગયા. ગોકુળમાં જશોદાજીને પીડા થઈ રહી છે. દેવકીજી ભગવાન નું ભજન કરી રહી છે, જશોદાજી પીડાઈ રહી છે. દેવકીજી આનંદ મનાવી રહી છે, જશોદાજી રડી રહી છે. દેવકીને ત્યાં બ્રહ્મ આવી રહ્યા છે, જશોદાને ત્યાં માયા આવી રહી છે. જ્યાં પરમાત્મા આવે ત્યાં આનંદ છાવે અને જ્યાં માયા આવે ને ત્યાં રડાવે. જશોદાને પીડા થઈ રહી છે. આજ સુનંદા બી સુઈ ગઈ, ભાભીનું કામ કરવા આવી હતી ને એ બી સુઈ ગઈ, સૌ સુઈ ગઈ. મથુરાની જેલમાં લીલો લીલો પ્રકાશ ગુંજ પ્રગટ થયો અને લીલા ત્રિપુરાણ પુરુષોત્તમ ભગવાન ભગવાન પ્રગટ થયા. ચતુર્ભુજ 7 ફૂટની મૂર્તિ. કોણ છો તમે? દેવકીજીએ પૂછ્યું. કોણ? માં તારો છોકરો છું. તું તો બાપ બનીને આવ્યો, તું છોકરો ક્યાં દેખાશે? તું તો બાપ દેખાતો છે. બેટો બનીને આવ, બેટો થોડા છોટા બનજા. ભગવાન નાના બની ગયા, થોડા થોડા આટલો અમ તો બનાવી. હવે શું કરું માં? હવે તારા 4 હાથ છે ભાઈ, અહીં 2 હાથ વાળા જ પેદા થાય છે. 4 હાથ વાળા પેદા થતા નથી. તારા 2 હાથ ગાયબ કરી દે. જો 2 હાથ ગાયબ થઈ ગયા, 2 હાથ ના થઈ ગયા ભગવાન.
હવે શું કરું માં? હવે તારા એક હાથમાં શંખ છે ને એક હાથમાં ચક્ર છે, અહીં તો મુઠ્ઠી બાંધીને આવવું પડે છે ભાઈ. આ શંખ ચક્ર છોડી દે. જો આજ્ઞામાં શંખ ચક્ર છોડી દીધા, હવે શું કરું માં? હવે તારી કમર પર પીતાંબર લટકી રહ્યું છે, અહીં તો નાગા પેદા થવું પડે છે. કપડે ઉતાર ડાલ, મેં તુજે પહેરાવું. જો હરી નંગે હો ગઈ પીતાંબર ઉતાર. અબ ક્યાં કરું માઈ? અબ દૂર ક્યાં ખડા હૈ મેરી ગોદ મેં આજા. ચાલતા ચાલતા ભગવાન જો પ્રગટ થયા છે, જન્મ નથી લીધો. ચાલતા ચાલતા આયા દેવકીના ખોળામાં સુઈ ગયા. હવે શું કરું માં? હવે ચૂપ થઈ જા, ખૂબ બોલે છે. આજે જ પેદા થયો ને આજે જ આટલી વાતો કરવા લાગ્યો. લોકો શું કહેશે કે દેવકીનો છોકરો પેદા થતા જ વાતો કરતો હતો? ચૂપ થઈ જા, બોલીશ નહીં.